morning, ma'am. Ini namo Capital Model School magumi, Deepika teacher, bolata. Yang tadi sih, di Sri Lanka, minggu lalu kita udah ani. Jadi Gujarat itu deh, pada video salah tapi soal pension, barat kiri, kasih ini, kasih baca terne, tidak. Aan zaman, pada pada hari apa Gujarat itu deh, part A, Chandra, Suraj, Gamta, Ta. Kucara orangnya jadiye, pustaka, Chandra, Suraj, Gamta, Ta. તો અમે ચાંદો સૂરજ રમતા હતા રમતા રમતા કોડી જડી કોડી નામે ચીબડા લીડા ચીબડે મને બી આપ્યું બી તો મે વાડે નાખ્યું વાડે મને વેલો આપ્યો વેલો મે ગાયને આપ્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મે મોરને પાયું મોરે મને પીંછું આપ્યું પીંછું મે બાસાને આપ્યું બાસાએ મને ઘોડો આપ્યો ઘોડો મે બાવળે બાંધ્યો બાવળે મને સૂર આપી સૂર મે નીંબે કોસી ટીમે મને માટી આપી માટી મે કુંભારને આપી કુંભારે મને ઘડો આપ્યો ઘડો મે કુવાને આપ્યો કુવાએ મને પાણી આપ્યું પાણી મે છોડને પાયું છોડ મને ફૂલ આપ્યું ફૂલ મે માને આપ્યું માએ મને ડાળો આપ્યો ડાળો હું ખાઈ ગયો તો અહીં આપણે જોવાનું છે કે તમારા જેવા નાના નાના બાળકો છે તે રમત રમી રહ્યા છે કઈ તો ચાંદો સૂરજ રમતા તો આપણે પુસ્તકમાં આપ્યું છે ચાંદો સૂરજ રમતા તો અહીં બાળકો દેખાય છે પહેલી તરફની આગળ બધી જગ્યાએ ચિત્રો દેખાય છે તમને તો ચાલો આપણે જોઈએ અમે ચાંદો સૂરજ રમતા હતા રમતા રમતા કોડી જડી કોડી નામે ચીબડા લીધા ચીબડે મને બી આપ્યું બી તો મેં વાડે નાખ્યું તો આપણને પહેલા ચિત્રમાં દેખાય છે કે ઝાડ છે ત્યાં અને બે બાળકો રમી રહ્યા છે તો એ લોકો કઈ રમત રમી રહ્યા છે ચાંદો સૂરજ તો ત્યાં એ લોકોને રમતા રમતા કોડી કોડી એટલે કે અહીં પૈસા તો એ લોકો રમત રમે છે તેમને ત્યાં શું મળે છે પૈસા મળે છે તો પૈસા કોડી ના મેં ચીબડા લીધા તો કોડી ના એટલે કે પૈસા ના મેં ચીબડા લીધા ચીબડો એટલે અહીં ફળ આવે છે ચીબડે મને બી આપ્યું બી તો મેં વાડે નાખ્યું તો ચીબડે મને શું આપ્યું બી આપ્યું તો બાળકોએ ચીબડા ખાયા પછી બી ક્યાં નાખ્યું વાડામાં નાખ્યું ક્યાં નાખ્યું વાડામાં એ જ પ્રમાણે આપણે અહીં બીજું ચિત્ર દેખાય છે જ્યાં ગાય છે બળવાન છે અને એક છોકરો છે તો આપણને શું આપ્યું છે તે જોઈએ આપણે અહીંયા કે વાડો વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને આપ્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું કે મેં ચીબડું હતું તે ખાધું એનું બીજ મેં ક્યાં નાખ્યું વાડામાં તો વાડામાં શું થયું બીજમાંથી વેલો થયો તો વેલો કોઈ ખાધો ગાયે ખાધો તો ગાયે શું આપ્યું એના બદલામાં દૂધ આપ્યું તે દૂધ કોને પાયું બાળકે મોરને પાયું કોને પાયું મોરને એ જ પ્રમાણે આગળના ચિત્રમાં આપણને અહીં દેખાય છે બાળક અને બાદશાહ તો આગળ જોઈએ મોરે મને પીછું આપ્યું તો મોર બાળકને શું આપે છે પીછું આપે છે તો બાળકે પીછું કોને આપ્યું બાદશાહ રાજાને આપ્યું બાદશાહે મને ઘોડો આપ્યો તો બાદશાહ એના બદલામાં બાળકને શું આપે છે એ ઘોડો આપે છે ઘોડો મેં બાવળે બાંધ્યો તો બાળકે શું કર્યું એ ઘોડો જે આપ્યો બાદશાહે ત્યાં ક્યાં બાંધ્યો બાવળ બાવળ એટલે એક ઝાડ આવે છે જેનું નામ છે અહીં બાવળ તો બાવળના ઝાડને શું બાંધવામાં આવ્યું એ ઘોડો એ જ પ્રમાણે આગળના ચિત્રમાં અહીં દેખાય છે કે કુંભાર છે અને એક બાળક છે તે શું કરી રહ્યા છે તે પ્રમાણે આપણે આ પેરેગ્રાફમાં જોવાનું છે તો બાવળે મને સૂર આપી સૂર મેં ટીંબે કોસી ટીંબે મને માટી આપી માટી મેં કુંભારને આપી તો અહીં બાવળે તેમને શું આપ્યું સૂર આપી સૂર મેં ટીંબે કોસી ટીંબે મને માટી આપી તો ટીંબે શું આપ્યું માટી તો માટી કોને આપી બાળકે કુંભારને કે જે કુંભાર માટીના ઘડા બનાવે છે માટીના વાસણો બનાવે છે કુંભારે મને ઘડો આપ્યો ઘડો મેં કુવાને આપ્યો કુવાએ મને પાણી આપ્યું પાણી મેં છોડને પાયું તો અહીં બાળક દેખાય છે અહીં રોપ દેખાય છે છોડ દેખાય છે તો બાળક છોડને શું કરે છે પાણી આપે છે તો કુંભારેને માટીનો ઘડો આપે છે તો ઘડોનો શું ઉપયોગ કર્યો કુવામાં નાખ્યો કુવાએ મને પાણી આપ્યું તો કુવામાં જેમ ઘડો નાખે છે તો ઘડોમાંથી શું આવ્યું પાણી આવ્યું એ પાણીનો ઉપયોગ શું કર્યું બાળકે કે છોડને પાણી આપ્યું આગળ છે કે આગળના ચિત્રમાં દેખાય છે એક બાળક દેખાય છે ને એક માં દેખાય છે માં એટલે કે મમ્મી ચાલો આગળ શું થાય છે તે આપણે જોઈએ છોડે મને ફૂલ આપ્યું તો છોડ શું આપે છે ફૂલ આપે છે ફૂલ મેં માને આપ્યું કે છોડમાંથી મને ફૂલ આપ્યું ફૂલ મેં મારી માને આપ્યું માએ મને લાડવો આપ્યો તેના બદલામાં બાળકને માએ શું આપ્યું લાડવો લાડવો તમને બધાને ગમે છે ને હા
કામ તો હશે કેમ કે લાડો કેમ લાગે એકદમ સરસ મીઠો ગળ્યો તેમ માં શું કરે છે પોતાના બાળકને ફૂલના બદલામાં શું આપે છે ખાવા માટે લાડવો લાડવો હું ખાઈ ગયો તો લાડવો શું કરે છે બાળક ખાઈ જાય છે ચલો એ પ્રમાણે આગળ આપણે પેજ નંબર 2 પર જોઈશું ચિત્ર જુઓ અને જવાબ આપો તો આપણે આ ઘરનું ચિત્ર દેખાય છે જે ઘરમાં એક હોલ હોય છે તેનું ચિત્ર આપણે દેખાય છે એના પ્રમાણે અહીં સવાલ આપ્યા છે એના જવાબ આપણે ચિત્રમાંથી આપવાના રહેશે તો પહેલો પ્રશ્ન છે આ ચિત્ર શાનું છે તો તમને દેખાય છે આ ચિત્ર શાનું છે તો આ પ્રમાણે આપણે જવાબ આપવાનો છે કે આ ચિત્ર હોલનું છે તો અહીં આપણે હોલ દેખાય છે કે હા તો આ ચિત્ર હોલનું છે બીજો પ્રશ્ન છે ચિત્રમાં શું શું દેખાય છે તો ચાલો આપણે જોઈએ ચિત્રમાં શું શું દેખાય છે તો આપણને ચિત્રમાં બેટ છે બોલ છે સોફો છે બેગ ફોટો ફ્રેમ ફૂલદાની ટીવી રમકડા ટીવી સ્ટેન્ડ જોવા મળે છે આ જો ચિત્રમાં બધું દેખાય છે એ પ્રમાણે પ્રશ્ન ત્રીજો છે તમારું ઘર ક્યાં આવ્યું છે તો અહીં બધાનો પ્રશ્ન એક જ છે પણ તમારો જવાબ અલગ અલગ આવશે કે તમે કઈ જગ્યાએ રહો છો કઈ સોસાયટીમાં રહો છો તો તમારે અહીં લખવાનું છે કે મારું ઘર અભુરામાં આવ્યું છે તે પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાનું એડ્રેસ પ્રમાણે અહીં તમારો જવાબ આવશે એ પ્રમાણે પ્રશ્ન 4 છે કે તમારું ઘર સાની બાજુમાં આવ્યું છે તો તમારે લખવાનું છે કે તમારી ઘરના બાજુમાં શું છે એનું દ્રશ્ય તમારે જોવાનું છે અને પછી લખવાનું છે તો મારું ઘર ખેતરની બાજુમાં આવેલું છે એ જ પ્રમાણે પ્રશ્ન 5 છે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તો તમારા ઘરમાં કોણ કોણ રહે છે તો લખવાનું મારા ઘરમાં ભાઈ બહેન મમ્મી પપ્પા બા બાપુજી રહે છે આગળનો પ્રશ્ન છે તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે તો એવી કઈ વસ્તુઓ છે તમારા ઘરમાં જે તમને ખૂબ જ ગમે છે તો એનો જવાબ આવશે અમારા ઘરની અમને મોબાઈલ ટીવી ફ્રીજ વગેરે વસ્તુઓ ગમે છે એ પ્રમાણે આગળનો પ્રશ્ન આવશે પંખીના ઘરને શું કહેવાય તો પંખી જે આપણો ઝાડ પર શું બાંધે માળો તો એને શું કહેવાય માળો તો પંખીના ઘરને માળો કહેવાય પછી પ્રશ્ન આપ્યો છે ઘર ન હોય તો શું થાય તો ઘર ન હોય તો હેરાન પરેશાન થઈ જવાય તો અહીં તમારા પ્રશ્ન 1 થી 8 અહીં પૂરા થાય છે તો હું તમારે અહીંયા જવાબ લખેલા છે તો એક પ્રમાણે પેજ નંબર 3 દેખાય છે બધાને તો અહીં શું છે આ ચિત્ર છે તો ચાલો પ્રશ્ન પે શું છે રંગપુર તો તમારે અહીં શું કરવાનું છે ઘર દેખાય છે અહીં અહીં ઝાડો દેખાય છે તો તમારે આ ઘરની અંદર તમારા મનપસંદ ગમતા રંગો પૂરવાના છે તો અહીં પાઠ અરે સોરી પેજ નંબર 3 પૂરું થાય છે એ પ્રમાણે પેજ નંબર 4 તો શું છે ઉદાહરણ મુજબ કરો તો જો ઉદાહરણ મુજબ શું કરવાનું છે તમને અહીં ડિઝાઇન દેખાય છે હા તો બીજા લાઈનમાં પણ ડિઝાઇન છે બાકી અહીંયા ટપકા છે તો તમારે એ ડિઝાઇન આગળ વધારીને આ ટપકા પૂરા કરવાના છે એ જ રીતે પણ બીજા લાઈનમાં પૂરી કરવાનું છે ત્રીજા ચોથામાં તો આ એક જ સરખી ડિઝાઇન છે આ પૂરી કરવાની છે પછી નીચે આ ત્રિકોણ છે એના બાજુ આજુબાજુ શું છે નાના નાના ગોળ ટપકા તો એ જ રીતે આ લાઈન પૂરી કરી છે દેખાય છે બધાને તો એ પ્રમાણે આ 3 લાઈન છે તો તમારે એક ગૂંથવાની છે અને જેવું ચિત્ર અપૂર્ણ છે તેને પૂર્ણ કરવાનું રહેશે તો તમારે અહીં ફક્ત પેન્સિલથી જ કામ કરવાનું છે એ પછી પેજ નંબર 5 તો તમારે લખવાનું છે તો લખવાનું કઈ રીતે છે તમને અહીં આકાર આપ્યા છે જે વિંડા છે અહીંયા તો તમારે વિંડાથી શું કરવાનું છે પેન્સિલથી ધીરે ધીરે ગૂંથવાનું છે એ પ્રમાણે આ લાઈન પૂરી કરવી પછી બીજી લાઈન પૂરી કરવી એ પ્રમાણે અહીં ત્રીજી લાઈન પૂરી કરવી અહીંયા ખાલી હશે તો તમારે ત્યાં પૂરું કરવાનું છે એ જ પ્રમાણે આ આકાર આ આ અને આ આ રીતે આ બધા આકાર જે છે તે તમારે લખીને અહીં પૂરું કરવાનું રહેશે એ પ્રમાણે પેજ નંબર 6 તો પેજ નંબર 6 માં પણ એવું છે કે અહીં તમારે દોરો તો તમારે દોરવાનું શીખવાનું છે તો કઈ રીતે આપણે દોરવું જોઈએ તો અહીં તમને ચિત્ર દેખાય છે અહીં પૂરું છે અહીંયા ટપકા છે તો તમારે આ બે લાઈન આ બોક્સમાં પૂરી કરવાની છે એ જ પ્રમાણે તમને અહીં ગોળ ચપટું દેખાય છે જ્યાં બે ચપોટા છે તો તમારે પણ ચિત્ર
ચિત્રમાં જોઈને કઈ રીતે બે ચકોડા પૂરા કરવાના છે તે જોઈ બે પૂરા કરવાના છે એ જ પ્રમાણે અહીં તમારી ત્રિકોણની ડિઝાઇન છે તે પ્રમાણે તમારે અહીં પૂરા કરવાના છે એ જ પ્રમાણે પછી આ આડી લાઈન છે જે આ રીતે પૂરી કરવાની રહેશે તો આ રીતે 1 2 3 4 આ ચારે ચિત્ર તમારે પૂરા દોરવાના રહેશે એ પછી પેજ નંબર 7 આવશે કે જ્યાં ચિત્ર વાર્તા છે ચાલો આપણે બધા ચિત્ર દેખાય છે ને તો એ ચિત્રમાં હું થોડું તમને બતાવી દઉં તો એક ફુગ્ગાવાળો છે તો ફુગ્ગાવાળો ક્યાં આવે છે શેરીમાં આવે છે ફુગ્ગાવાળાને જોઈને જે બાળકો રમતા હોય છે તે જોઈને ખુશ થઈ જાય છે કે ફુગ્ગાવાળો આવ્યો ફુગ્ગાવાળે આવ્યો તો તમને ચિત્રમાં દેખાય છે ને તો પછી જે બાળક છે તે ફુગ્ગા માટે એના પપ્પાને કહી રહ્યો છે કે પપ્પા મને ફુગ્ગો જોઈએ છે તો હા એની વાત સાંભળીને જે એમના પિતાજી છે છોકરાનો પિતાજી છે તેમને ફુગ્ગા લઈ આપે છે પછી બાળકો એટલા રમવામાં મજબૂર હોય છે કે છોકરો જે છે તે રમવા જતો રહે છે પણ ફુગ્ગામાં શું છે હવા ભરેલી હોય છે તો એના એને અચાનક એના હાથમાંથી ફુગ્ગા છૂટી જાય છે એટલે કે ફુગ્ગાઓનો આખો ઝુંપ એની હાથમાં આવી જાય છે તો એ શું થઈ જાય છે એમની સાથે એ ઉપર જતો રહે છે તમને દેખાય છે ને ચિત્રમાં દેખાય છે બધાને હા તો દેખાય છે બધા વિચાર કરવા લાગી ગયા અરે આ છોકરો ફુગ્ગાની સાથે ઉપર જઈ રહ્યો છે તો આપણે એને નીચે કઈ રીતે લાવવું જોઈએ તો બાળકો પણ વિચારમાં પડી ગયા છેલ્લે એના પપ્પા પણ વિચારમાં પડી જાય છે કે માં આ તો કેવી રીતે ફુગ્ગાની ઉપર જતો રહે છે પછી એક યુક્તિ સૂજે છે કે એની પાસે એક શું હોય છે પિન હોય છે જે જેપી અહીં દેખાય છે ચિત્રમાં તો એની પાસે જેપીન હોય છે તો એ જેપીના મદદથી શું કરે છે કે ફુગ્ગાઓમાં એ નાના પાડે છે જેથી એ ફુગ્ગામાં જે હવા છે તે નીકળી જાય અને એ નીચે આવી જાય તો જો પિન નાખ્યા સાથે શું થયું ફુગ્ગા ફૂટ્યા ને કે ફુગ્ગામાંનો જે હવા હતી તે શું થઈ ગઈ નીકળી ગયો તેનો ભાર ઓછો થઈ ગયો એ પ્રમાણે એ ચિત્રમાં શું દેખાય છે કે ફુગ્ગા ફૂટવાની સાથે એનો ભાર જે છે તે ઓછો થઈ ગયો અને નીચે આવવા લાગી જાય છે તો જો છેલ્લા ચિત્રમાં શું દેખાય છે કે ફુગ્ગામાંની હવા નીકળતાની સાથે જ એ નીચે આવી જાય છે તો બધા બાળકો એને જોઈને ખુશ થઈ જાય છે અને એના પપ્પા પણ ખુશ થઈ જાય છે તો આ રીતે તમે જોયું પછી આગળના ચિત્રમાં છે પ્રશ્ન 6 તફાવત શોધો તફાવત એટલે આપણે આ બે ચિત્ર આપ્યા છે પહેલો અને બીજો તો આપણે જોવા છે આ ચિત્રમાં એવી કઈ વસ્તુ છે જે આમાં નથી તો તમારે તફાવત શોધવાના રહેશે હવે જોઈ લો તો આપણે ચિત્ર દેખાય છે એમાં કોઈ ઝાડ છે પછી જે પક્ષીઓ બેહેલા છે નાનો બેહેલા છે તે આપણે જોઈએ તો આ જે નાના મટરનું ચિત્ર છે એમાં આપણે શું છે કે આમાં પક્ષીની ચાંચ બંધ છે આમાં ખુલ્લી છે એ તફાવત દેખાય આપણને પછી આ જે ઝાડ પર ઘોડ છે તો અહીં પણ અલગ ચિત્ર છે એનું પછી આ જે સસલું છે તેમાં કલર અલગ છે આ રીતે તમને તફાવત શોધવાના રહેશે પછી પ્રશ્ન 7 છે રસ્તો બતાવો તો અહીં તમને બાળકો તમને પતંગ દેખાય છે અહીંયા હા પતંગ દેખાય છે પછી અહીંયા ગોળ દેખાય છે અને અહીંયા ચોરસ દેખાય છે તો પતંગની આગળ અહીંયા નીચે પણ છે એક છોકરી ઊભી છે તો એને શું જોઈએ છે ટેડી બેર જોઈએ છે તો તમારે જાતે જ પેન્સિલના મદદથી અહીંથી રસ્તો શોધવાનો છે અને ટેડી બેર પાસે લાવવાનો છે એ જ રીતે આપણે આ ગોળ ચિત્ર દેખાય છે જ્યાં બિલાડી છે તો એને શું જોઈએ છે દૂધની બોટલ તેને જવું છે તો કઈ રીતે જશે તે તમારે રસ્તો તમે જાતે શોધવાનો રહેશે આગળ આ ચિત્ર છે ચોરસ જ્યાં છોકરો છે તો અહીં શું છે ભમંડો છે તો એનો ભમંડો પણ એને જોઈતો છે તો એ રસ્તો તમારે પેન્સિલ અહીં શોધવાનો રહેશે એ જ પ્રમાણે આગળ પેજ નંબર 10 પ્રશ્ન 8 છાપકામ કરો તો તમારે છાપકામ કઈ રીતે કરવાનું છે તો એમાં તમને પેન્સિલ કલરનો ઉપયોગ ન થશે તમને કયા કલર લાગશે અહીં વોટર કલર કે જે પાણીવાળો હોય તે હવે તમને અહીં નિશાની બતાવી છે અહીં શું છે ઝાડનો પાન નહીં શું છે આપણો હાથ તો આપણી હાથની પાંચ આંગળીઓ છે એનો ઉપયોગ કરવાનો છે ને ઝાડનો પાનનો ઉપયોગ કરવાનો છે તો તમને અહીં અલગ અલગ ચિત્રો બતાવ્યા છે જ્યાં આ ચિત્રો દેખાય છે ત્યાં અંગૂઠાની નિશાન લગાવવાની છે પછી અહીં છે માછલી છે ત્યાં પણ તમારે શું કરવાનું છે માછલીના આકાર કરી લેવાના છે અને અંગૂઠાનો નિશાન કરીને અહીં પૂરો કરવાનો છે એ જ પ્રમાણે આ ઝાડના પાનો છે તો અહીં પાનનો ઉપયોગ કરવાનો છે એટલે કે તમારે ઝાડનું પાન તોડી લાવવાનું એ આ કલર પ્રમાણે તમારે શું કરવાનું છે કલરના છાપા કરવાના છે એ જ પ્રમાણે અહીંયા તમને ઝાડ દેખાય છે તે ઝાડમાં શાનો ઉપયોગ કર્યો છે અંગૂઠાનો તો તમે ઝાડના કલર પ્રમાણે અંગૂઠાના નિશાન કરો પછી અહીં ભીંડા તમે ભીંડા ખાઓ છો બરાબર તો ભીંડાનું એક ટુકડું
મોટું લેવાનું છે તે કલરમાં તમારે કોઈ પણ કલર તમને ગમતો હોય કાં તો ચિત્ર પ્રમાણે જોઈ લેવાનું કલર કયો છે એ કલર પ્રમાણે તમારે છાપા કરવાના છે અને અહીં ચિત્ર જોવાનું છે એ જે અહીં સિક્કા છે કે આપણી પાસે સિક્કા તો હોય છે 1 રૂપિયાનો 2 રૂપિયાનો અથવા 5 રૂપિયાનો એ ત્રણ સિક્કા લઈને અલગ અલગ આ પ્રમાણે તમારે છાપકામ કરવાનું રહેશે પછી અહીં છે મોરનું ચિત્ર તો મોરના ચિત્રમાં પણ એવું જ કર્યું છે કે પાનનો ઉપયોગ અને જે અંગૂઠાનો ઉપયોગ કરીને તમારે આ ચિત્ર પૂરા કરવાના છે પછી આ જે નીચેનું ચિત્ર છે ત્યાં પણ એવું જ કરવાનું છે કે તમારે પાનનો ઉપયોગ કરવાનો છે પણ કઈ જગ્યાએ પેજ નંબર 11 પર દેખાય છે તમને તો આ ચિત્ર તમારે અહીં પૂરા કરવાના રહેશે તો કઈ રીતે કરવાના હું તમને કહી દીધું એક પ્રમાણે આગળ છે પ્રશ્ન 9 માટીકામ કરો તો માટીકામ આપણે દેખાય છે કે તમારા જેવા બાળકો છે નાના નાના એ લોકો માટી ભેગી કરે છે તો માટી માંથી આખા વાસણો તૈયાર કર્યા છે એ પ્રમાણે અભિનય કરો અભિનય એટલે કે આપણે કરી બતાવવાનું છે હવે અહીંયા ડોક્ટરનું છે અહીં છોકરી વાંકી વળી છે અહીં ડોસીમાનું અભિનય કરી દઈ છે અહીંયા વજન કાંટો લઈને આપણે વજન કઈ રીતે કરશું તે પણ અહીંયા દૂધવાળો તો આ અભિનય તમારે જાતે કરવાનો રહેશે પછી પેજ નંબર 11 કરી જુઓ તો તમારે ઘરે કરી જોવાનું તો પહેલું શું છે સીસ વડે ગ્લાસમાં પાણી ભરો તો એક બોટલ લેવાની અને ગ્લાસ લેવાનો તેમાં શું કરવાનું બોટલમાં જે પાણી હોય તે તમારે ગ્લાસમાં પાણી ભરવાનું છે પછી બીજો છે ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો તો તમારે શું કરવાનું ગ્લાસમાં રેતી રેતી એટલે કે તમને ખબર જ છે તો રેતી શું કરવાનું ગ્લાસથી એને ડોલમાં નાખવાની પછી ત્રીજું છે ડોલમાં લકોટી નાખો તો આ ડોલ છે તો તમારે શું કરવાનું છે રમવાની લકોટી આવી નાની નાની એ તમારે ડોલમાં નાખવાની છે સોયમાં દોરો કરો તો તમારે એક સોય લેવાની એમાં શું કરવાનું દોરો કરવાનો પછી છે રમત તો રમત રમી રહ્યા છે કયું રમત રમી રહ્યા છે તમે ડૂબે ગમે તો નદીએ નાવા જાતું તો તો આ બાળકો તમારા જેવા રમત રમી રહ્યા છે ચાલો એક પ્રમાણે આપણો પ્રશ્ન છેલ્લો છે જે 13મો તો આપણે ગીત ગાવાનું છે મેં તો ફુગ્ગો પાડે છે કોઈએ પાડ્યું ગુરગુરીઓને કોઈ પાડે ગાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફુગ્ગા પાડે છે ફુગ્ગામાંથી બને કબૂતર ફુગ્ગામાંથી ચક્કો ફુગ્ગામાંથી બનતો જોકર એની માટે ટક્કો દોરી સાથે ભાંગું તો અદર અદર જાય હે લાકડી ઉપર ભાંધુ તો મારી સાયકલ સ્કૂટર થાય ખિસ્સામાં મૂકું તો છાનો માનો સુઈ જાય એ ભાઈ એ ભાઈ ભાઈ મેં તો ફુગ્ગો પાડે છે તો અહીં જે ગીત ગાતું તે મેં તો ફુગ્ગો પાડે છે તો એના કવિ કોણ છે રમેશ પારેખ તો તમને ચિત્ર દેખાય છે ચિત્ર દેખાય છે આ ફુગ્ગો દેખાય છે આ બધા ફુગ્ગો દેખાય છે જે તમારા જે નાની છોકરી છે તે ફુગ્ગો રમી રહી છે તે આપણે ચિત્રમાં શું શું દેખાય છે તે બધું કાવ્યમાં અહીં વ્યક્ત કર્યું છે તો બાળ મિત્રો આપણો અહીં પાઠ 1 પૂરો થયો તો તમારે પાઠ 1 જે છે ચાંદો સૂરજ રમતા તા તો તમારે શું કરવાનું છે સીડબ્લ્યુની નોટમાં પહેલો પેજ જે છે એ આ કવિતા લખવાની છે કવિતા લખાઈ જાય પછી તમારે આ પ્રશ્નોના જવાબ કે જે આ પ્રશ્નોના જવાબ સીડબ્લ્યુ નોટમાં લખવાના છે તો ધન્યવાદ જર કાંઈ સમજતા ન હશે તો વિડીયો પાયા છે વ્યવસ્થિત અને જર ના સમજતા હશે તો શાળેથી તમારા વિચારું શકતા ધન્યવાદ